આગળ વાત કરીએ હિંમતનગરની. હિંમતનગરની ફિમેલ હેલ્થ વર્કર બહેનોનો ટેકો. તાલુકા હેલ્થ કચેરીએ મોબાઈલ જમા કરાવ્યા. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખના મરેલ સૂચન મુજબ તારીખ 30/11/2019 શનિવાર હિંમતનગર તાલુકાની તમામ ફિમેલ હેલ્થ વર્કર બહેનોને પોતાના સબસેન્ટરનો ટેકો મોબાઈલ તાલુકા હેલ્થ કચેરી ખાતે જમા કરાવેલ, જેમાં ટોટલ સાબરકાંઠાની બહેનો 267 છે. જેમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર ખાતે 51 બહેનોના ટેકા મોબાઈલ જમા થયેલ છે. આગામી અમે 26/11/2019 રોજ કલેક્ટર ટીડીઓને પણ આવેદનપત્ર પણ આપી જાણ કરેલ, પરંતુ કોઈ પણ સચોટ પરિણામ ન આવતા હિંમતનગરના તાલુકાના ફિમેલ હેલ્થ વર્કરે આજે પોતાના મોબાઈલ ટેકો પરત આપવાનું નક્કી કરેલ હતું. એ કાર્યવાહી આજે ગુજરાતમાં રાજ્યમાં કરવામાં આવી હતી અને હવે પછીનો કાર્યક્રમ 9/12/2019 રોજ માસ સીએલ મૂકી જિલ્લા કક્ષાએ રેલી અને ધરણાનું આયોજન કરેલ છે. તારીખ 17/12/2019 રોજ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ ગાંધીનગર સચિવાલયમાં ઘેરાવો કરશે. સૈયદ સોએબ, ZSTV, હિંમતનગર. મારું નામ આશીષ કુમાર, આઈ બ્રહ્મભટ્ટ, સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ પ્રમુખ. આજ રોજ અહીંયા તાલુકા હેલ્થ કચેરી હિંમતનગર ખાતે મારી દરેક બહેને આજરોજ પોતાનો ટેકો મોબાઈલ જમા કરાવી આગળ જે અમારું આંદોલન ચાલી રહ્યું છે એના અંદર સહકાર આપ્યો એ બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર. જો અમે આ જ રીતે જો અમારું આંદોલન ચાલતું રહેશે તો અમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે એવી આશા સહ આજરોજ અમે બ્લોક ઓફિસે ટેકો મોબાઈલ જમા કરાવ્યા. આગામી કાર્યક્રમ તારીખ 9 દિવસે માસ સીએલનું આયોજન છે. 17 તારીખે અમારે ગાંધીનગર લેવલનો પ્રોગ્રામ છે. ગાંધીનગર લેવલે ધરણા, સચિવાલય લેવલે. મારું નામ ઇન્દિરાબેન એસ ચૌહાણ, FHW લેખી. આજરોજ અમે બ્લોક હેલ્થ ઓફિસે અમારો ટેકો મોબાઈલ જમા કરવા માટે આવ્યા છીએ અમારા મહાસંઘના આદેશથી. અને આજે દરેક ગુજરાતમાં પણ ટેકો મોબાઈલ જમા થવાના છે. અમારી કામગીરી ટેકોના કારણે બહુ જ અટવાઈ ગઈ છે અને ફિલ્ડનું કામ અમે કરી શકતા નથી. આગળ પણ આના માટે અમે રજૂઆત કરી હતી પણ તેનો કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી. અમારા આગળ પણ આના માટે અમે 13 મુદ્દા મૂક્યા હતા પણ એનો નિકાલ આવ્યો નથી. એના માટે અમે 9 તારીખે માસ સીએલ મૂકી બધા ધરણા કરવાના છીએ અને તે છતાંય અંત નહીં આવે તો 17 તારીખે અમે ગાંધીનગર મોટો પ્રોગ્રામ આપીશું. તે છતાં અમારું કામ આગળ નહીં થાય તો અમે એના માટે પણ મોટી હડતાલ પણ આપીશું એવો અમે બધાએ નિર્ધાર કર્યો છે. અને આ જ રીતે અમે મહાસંઘ સાથે રહીશું બધા અને ઠેઠ સુધી સાથે રહીશું અને અમારું જે માગણી છે એ પૂરી થશે ત્યાં સુધી અમે અમારી લડત ચાલી રાખીશું.